गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना ऑनलाइन शैक्षणिक कार्य में आप सौनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप जोवानु छे भाग सेवन स्टैंडर्ड सेवन से सब्जेक्ट इंग्लिश अने पार्ट छे टू, एम आप यूनिट वन में जोवानु छे। आज आप यूनिट वन में एक्टिविटी फाइव ने समझवानु छे, बराबर। एना पहला आप शू करीशुं, थोड़ीक आप स्पेलिंग लखी लईशुं, बराबर। एटले शू थशे, तमने थोड़ुं स्टोरी में समझवानो सरलता पड़ से। चलो तो पहला आपणे शब्दार्थ लखी लईए। चलो पहला लखीशू बर्थडे। तमारे पर शू करवानुं छे, घरकामनी नोटमां मारी साथे लखवानुं रहेशे। बर्थडे एटले शू थशे, जन्मदिवस, बराबर। त्यारबाद छे सॉफ्ट। सॉफ्ट एटले नरम, बराबर। त्यारबाद आपणे लखीशुं व्यू, वी ई वी आई डबल वी आई ई डबल्यू, व्यू। व्यू एटले दृश्य, बराबर, कई दृश्य जोता होय ए। चलो पछी आवशे टू फील, फील प्राउड, टू फील प्राउड, એનો ઉચ્ચાર લખીશું ટુ ફીલ પ્રાઉડ, બરાબર, એટલે ગર્વ અનુભવ કરવો। બરાબર, ત્યારબાદ લખીશું રિવર બેન્ક, રિવર બેન્ક, રિવર બેન્ક એટલે થશે નદી કિનારો, નદીનો જે કિનારો હોય એ, બરાબર। ચલો ત્યારબાદ લખશું ટુ રાઈડ, રાઈડ એટલે સવારી કરવી, ટુ રાઈડ એટલે સવારી કરવી, બરાબર। ચલો ત્યારબાદ આવશે પાઠ, પાઠ એટલે રસ્તો, ઓકે। ચલો હવે આગળ લખીશું ફરીથી, ટુ પુશ, ટુ પુશ એટલે ધક્કો મારવો, બરાબર। ત્યારબાદ થ્રિલ્ડ, પી એચ આર આઈ ડબલ એલ ઈ ડી, થ્રિલ, થ્રિલ એટલે રોમાંચિત થવું, બરાબર। ત્યારબાદ સ્ટ્રેટ, સ્ટ્રેટ એટલે સીધું, અને સ્ટ્રેટ એટલે સીધું, અને સ્ટ્રેટ એટલે તાકાત લગાવી, બરાબર, સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે ઉચ્ચારમાં લખીશું સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિ, કર આપણે આપણું બળ લગાડવું, તાકાત, બરાબર। ત્યારબાદ આપણે જોઈશું રિયર, રિયર ઉચ્ચાર લખીશું, રિયર એટલે પાછળનું, બરાબર, બિહાઇન્ડ એટલે પણ શું થશે, પાછળ થશે, બરાબર। ચાલો યુનિક, યુનિક એટલે તમારે શું થશે, અનુપમ, અનન્ય, અનન્ય, બરાબર। ચાલો મિરર, મિરર એટલે અરીશો, બરાબર। ચાલો ત્યારબાદ શું છે, ટુ એન્જોય, ટુ એન્જોય, ટુ એન્જોય એટલે આનંદ માણવો, બરાબર। ચાલો ત્યારબાદ આપણે લખીશું ફિલ્ડ, એફ આઈ આઈ ઈ એલ ડી, ફિલ્ડ, ફિલ્ડ એટલે ખેતર,
બરાબર. ચાલો, તે ત્યારબાદ વે. વે એટલે રસ્તો, બરાબર. ચાલો, ત્યારબાદ ફ્લોક ઓફ બર્ડ્સ, BIRDS, બર્ડ્સ એટલે ફ્લોક ઓફ બર્ડ્સ. હવે એને આપણે ઉચ્ચાર લખશું તો ફ્લોક ઓફ બર્ડ્સ, તો શું થાય? પક્ષીઓનું ટોળું, બરાબર. ચાલો, ત્યારબાદ છે ટાઇટલી. ટાઇટલી એટલે મજબૂત થાયથી અથવા તો મજબૂતથી, કંઈક વસ્તુ મજબૂતાઈથી આપણે પકડીએ એને કહેવાય, બરાબર. ચાલો, ત્યારબાદ શું આવશે? ફોર એવર. ફોર એવર, ફોર એવર એટલે કાયમ માટે અથવા તો હંમેશના માટે, બરાબર. ચાલો, ટુ હોલ્ડ, ટુ હોલ્ડ, હોલ્ડ બરાબર એટલે પકડવું. ત્યારબાદ થિંક, ટુ થિંક, ટુ થિંક એટલે વિચારવું, બરાબર. આ રીતના આપણે શું કરવાનું છે, આ તમારે સ્પેલિંગ પણ તમારે પણ તમારા ઘરકામની નોટમાં લખવાની છે. અને અત્યારે આપણે જ્યારે આપણે પાઠ્યપુસ્તકમાંથી સ્ટોરી સમજીએ તો તમારે બાજુમાં રાખી અને પછી એ સ્ટોરીને શું કરવાનું છે, જોવા સમજવાની છે, સ્પેલિંગના ઉચ્ચાર અને અર્થ અને એના દ્વારા. તો ચાલો, આપણે હવે આપણે એક્ટિવિટી 5ની શરૂઆત કરીશું. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાની એક એક્ટિવિટી 5ની સ્ટોરી કરીશું. એમાં પાર્ટ 2 આવ્યા છે, પાર્ટ 1 અને પાર્ટ 2. આપણે હમણાં પાર્ટ 1 જોઈશું. તો એક્ટિવિટી 5માં તમારા શિક્ષક વાર્તા કહે છે તે ધ્યાનથી સાંભળો અને તેનું મૂંક વાંચન કરો, બરાબર. ચાલો, હવે આપણે જોઈશું સરસ મજાની એક બર્થડેના રિલેટેડ આખી સ્ટોરી છે, ડ્રીમ છે, બરાબર. એક સપનું જોઈ છે એક છોકરી અને તેના રિલેટેડ આખી સ્ટોરી છે. ચાલો, તો આપણે જોઈશું. ઇટ વોઝ 11 એપ્રિલ, શું કહે છે? આજે 11મો એપ્રિલનો દિવસ હતો. વોઝ એટલે હતો. ઇટ વોઝ અ તેજસ્વીની 12th birthday, શું કહે છે? તે દિવસ તે તેજસ્વીનીનો બર્થડે એટલે જન્મદિવસ હતો, બરાબર. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાઇસિકલ, શું કહે છે? તેના પિતાએ તેને તે દિવસે શું કરી હતી? સુંદર મજાની એક સાયકલ ભેટ આપી હતી. પછી શું કહે છે? ઇટ વોઝ અ યુનિક બાઇક, તે કેવી બાઇક છે? એકદમ અદ્ભુત બાઇક છે, બરાબર. યુનિક એટલે અદ્ભુત. બ્લુ ઇન કલર, અ શોપ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયલ વ્યૂ મિરર, બરાબર. શું કહે છે? તે કેવી હતી? તો કેવી છે? તો એનો રંગ છે ભૂરો છે, બરાબર. એ સોફ્ટ છે એટલે નરમ એની સીટ છે, બરાબર. એની બાઇસિકલમાં એક નાની ઘંટડી છે, બરાબર. અને રિયલ એટલે એકદમ સાચું, બરાબર. રિયલ એટલે સાચું એટલે શું કહે છે? અને પછી એના બાઇસિકલમાં એક કાચ છે જેમાંથી એ પાછળનો વ્યૂ દ્રશ્યને જોઈ શકે છે, બરાબર. ચલો, ત્યારબાદ શું છે? વેન તેજસ્વીની શો હર બાઇસિકલ હી સાઇડ, બરાબર, વાવ હી ફેલ્ટ પ્રાઉડ, શું કહે છે? કે જ્યારે તેજસ્વીની એની સાયકલને જોઈ છે, બરાબર, તો તે શું કરે છે? બોલી ઉઠે છે. શું બોલી ઉઠે છે? વાવ. શું કહે છે? વાવ. તેને જોઈને શું કરે છે? ગર્વ અનુભવે છે. ફેલ્ટ એટલે અનુભવ અને પ્રાઉડ એટલે ગર્વ. તે શું અનુભવે છે? પોતાની જાતને ગર્વ અનુભવે છે. સી પ્લેસેડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેન્ડલ એન્ડ ધ યેડ હર આઈ એમ ગો હુ સી મૂવ ઇટ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. અને પછી તે શું કહે છે? કે પછી તેનો પગ એટલે ડાબો પગ છે તે એના પેન્ડલ પર મૂકે છે અને બોલી ઉઠે છે. શું બોલી ઉઠે છે? હુ એમ કરીને બોલી ઉઠે છે. અને શું કહે છે? હર આઈ એમ, શું કહે છે? અને હું ચાલી એમ કરીને બોલે છે. પછી તે શું કરે છે? વધારે ને વધારે શું કરે છે? ફાસ્ટ ને ફાસ્ટ એ
पेडल मारे छे अने फर्स्ट ने फर्स्ट ए जाए छे, क्या पहुंची जाए छे, तो सी वेन टू ध रिवर बैंक। अने एवी रीतना जोश माने जोश मा उत्तेजित ने उत्तेजित थता ए क्या पहुंची छे, एक नदी किनारे पहुंची जाए छे। पछी शू थाय छे तो जोवानुं छे, ही एन्जॉयड राइडिंग ध बाइसिकल ऑन धीस रफ पार्ट। अने पछी शू थाय छे, ते नदी किनारे पहुंची जाए छे अने तेणे आ खरबचरा શું કહે છે કે રસ્તા પર, કારણ કે નદી કિનારે હોય ત્યાં કેવો રસ્તો હોય છે, ખડબચરો હોય છે, એટલે એક ખડબચરા રસ્તા પર એને સાયકલ ચલાવવાની શું આવે છે, ખૂબ જ મજા આવે છે, બરાબર। પછી શું થાય છે તો સી વોઝ અ રાઈડ એટ હર ટોપ સ્પીડ। પછી એ શું કરે છે, તે તેની સાયકલની સ્પીડ એટલે ગતિ, એની સાયકલની સ્પીડ એટલે એની ગતિને શું કરે છે, ખૂબ જ ઝડપથી વધારે છે। Then she noticed a red button near the bell। અને પછી એને શું દેખાય છે, પછી થોડીક વારમાં જરાક વારમાં છે ને એની નજર એની સાયકલ પર પડે છે, બરાબર। અને એ શું જોઈ છે તો એક બટન હોય છે અને બટનની નીચે શું છે, એક લાલ કલરનું એનું બટન, જે બેલ હોય છે એની નીચે એક લાલ કલરનું બટન હોય છે, તેની તરફ એનું ધ્યાન જાય છે। ત્યારબાદ વોટ વોઝ ઇટ અરે વોટ વોઝ ધેટ, શું કહે છે, એ જોઈને શું કહે છે, તે શું હશે, બરાબર, અથવા તો તે શું છે, અથવા તો તે શું હતું જેનું બટન જોઈ છે એના રીતે। સી પુશેડ ધ બટન, અને તે શું કરે છે, એ બટનને એણે દબાવ્યું, બરાબર, એ બટનને જોઈને એક્સાઇટ થાય છે કે આ બટન શેનું છે, બરાબર, અને જોઈ છે અને એ શું કરે છે, એને બટનને દબાવે છે। જેવું એ બટન દબાવે છે, લો એન્ડ બ્લોડ, જેવું એ બટન દબાવે છે, બરાબર, એટલે એમ કહે છે કે લાવને જોઉં છું કે બટનથી શું થાય છે, એટલે બટનને દબાવવાની કોશિશ કરે છે। ચાલો ત્યારબાદ શું થાય છે, તો ત્યારબાદ આપણે જોવાનું છે, સી વો ધેર કમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયલ વ્હીલ। અને શું કરે છે, એમાંથી પાછળના પૈંડામાંથી શું થાય છે, એના પાછળના પૈંડામાંથી એક મોટો પંખો શું થાય છે, બહાર આવે છે, બરાબર, પાછળથી। ધ ફેન સ્ટાર્ટેડ રોટિંગ, અને શું થાય છે, પંખો શું કરવા લાગે છે, રોટિંગ એટલે ફરવા લાગે છે। ત્યારબાદ એનો અવાજ શું આવે છે, વ્રૂમ વ્રૂમ એવો એનો અવાજ આવે છે પંખાનો। ઇટ ટ્રિલર તેજસ્વીની, અને તેજસ્વીની કેવી થઈ જાય છે, એકદમ ઉત્તેજિત થઈ જાય છે। સી પેડલ ધ બાયસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ, શું કરે છે, તેણી તેની સાયકલ પર શું કહે, સ્ટ્રેન્થ એટલે તાકાત, એની સાયકલ પર શું કરે છે, ખૂબ જ તાકાત લગાવે છે પેન્ડલ પર, બરાબર, એકદમ સ્પીડમાં મારે છે, પેન્ડલ મારે છે। પછી શું થાય છે, એન્ડ વોટ અ મિરિકલ, અને એક જાતનો ચમત્કાર થાય છે, શું થાય, મિરિકલ એટલે ચમત્કાર। ધ બાઇક ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ એન્ડ ધેન ધ રિયર વન, અને શું થાય છે, જેવું ચમત્કાર થાય છે એટલે શું થાય છે, એનું સાયકલનું આગળનું પૈંડું શું થાય છે, જમીનથી ઉપર જમીનથી ઉપર ઊંચે થઈ ગયું છે, અને પછી શું થઈ જાય છે, અને પાછળનું પૈંડું પણ એનું શું થઈ જાય છે, ઉપર થાય છે। હવે શું થાય છે, તો સી સ્પેન્ડલ ફર્સ્ટ ધ બાઇક વોઝ ધ ફ્લાઇંગ નાવ, અને એની બાઇક શું થઈ જાય છે, ઉડવા લાગે છે, શું થાય છે, એની બાઇક એને ઉડતી હોય એવું લાગે છે। સી પેન્ડલ ફર્સ્ટ એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5, and 50 meters, અને પછી શું કરે છે, એ ઝડપથી ને ઝડપથી શું કરે છે, પેન્ડલ મારે છે, જેમ પેન્ડલ મારે છે એટલે 3, 4, 5 અને 50 meters એટલે 50 meters સુધી એની સાયકલ શું થઈ જાય છે, એકદમ ઉપર ઉડી જાય છે, બરાબર, ઉડવા લાગે છે। ત્યારબાદ શું થાય છે, તો ત્યારબાદ આપણે જોઈશું, સી વોઝ અ ટ્રેલર્ડ, બરાબર, એ ખૂબ જ ઉત્તેજિત થઈ જાય છે। નાવ સી ફ્લાઇંગ ઓવર ધ રિવર, અને પછી એ તો શું થઈ જાય, ઉત્તેજિત થઈ જાય છે, અને પછી એ ક્યાં જાય છે, એક નદીની ઉપર જાય છે, ઉડતા ઉડતા એ નદીના કિનારાની ઉપર જતી રહી છે, બરાબર। સી લુકેડ ડાઉન, અને પછી તેણી શું જોઈ છે, નીચે જોઈ છે, અને શું ફીલ કરે છે, ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર, શું વિચારે છે, શું નદીમાં પતંગ છે, કારણ કે ઉપર છે એટલે ઉપરથી એને નદી કેવી, નદીની અંદર જે બોટ છે એને કેવી લાગે છે, પતંગ જેવી લાગે છે, એટલે એ શું કહે છે, ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર। પછી શું કહે છે, ઇટ વોઝ અ બોટ, શું કહે છે, તે તો શું છે, હોડી છે, બરાબર। પછી શું થાય છે, સી ટર્ન ઇટ ધ હેન્ડલ ટુવર્ડ હર વિલેજ, અને પછી શું કરે છે, તે પોતાનું હેન્ડલ, જે સાયકલની હેન્ડલ છે એને શું કરે છે, એણે પોતાના ગામ તરફ ફેરવ્યું, એટલે એના ગામ તરફ જાય છે। સી વોઝ હર સ્કૂલ, અને તેણે શું જોયું, તેની સ્કૂલ જોઈ,
ઓ નો, શું કહે છે? અરે, ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રી ઓન ધ રફ. શું કહે છે? છત પર તો ઘણા બધા શું પડ્યા છે? પાંદડા પડ્યા છે. આઈ વિલ ક્લીન ધેમ ટુ મોરો. શું કહે છે? હું આવતીકાલે તેને સાફ કરી જઈશ. બરાબર, ટુ મોરો એટલે આવતીકાલે. બરાબર, હું એને આવીને શું કરી જઈશ? કાલે સાફ કરી જઈશ. થ્રી થોટ, એને એવો વિચાર આવે છે અથવા એણે એવું વિચાર્યું. પછી શું કહે છે? વોટ એલ્સ કુડ સી ફોર સી ફ્રોમ ધેર. પછી શું થાય છે? તેણે ત્યાંથી એવી બીજી ઘણી બધી વસ્તુઓ જોઈ છે. બરાબર, અને એ ઘણી બધી વસ્તુઓ કઈ કઈ જોઈ છે એ આપણે પાર્ટ ટુમાં જોઈએ. ચાલો, હવે આમાં લખેલું છે, ડિસ્કસ ઇન ધ પેર એન્ડ ધ રાઇટ યોર પોઈન્ટ્સ ધ બિલો. શું કહે છે? તેજસ્વીને બીજું શું શું જોયું હશે તે આપણે બે બે જોડીમાં, આપણે જોડીમાં શું કરવાનું છે? મુદ્દાને આપણે નોંધવાના છે. બરાબર, એને આપણે પછીના વિડીયો પછીના આપણે એમાં જ્યારે હું તમને હોમવર્ક આપીશ ત્યારે એમાં હું તમને લખી આપીશ. બરાબર, અત્યારે આપણે શું જોવાનું છે? પાર્ટ ટુ જોઈશું. બરાબર, તો પાર્ટ ટુમાં શું આવે છે, એ શું શું જોઈ છે તો આપણે જોઈશું પાર્ટ ટુમાં. તો નાવ સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ. એણે શું જોયું? તો હવે એ શું જ કરે છે? એ ક્યાં ઉડવા લાગે છે? તો એણે ખેતર અને મેદાન, ફિલ્ડ એટલે ખેતર અને મેદાન ઉપર એ ઉડતી ઉપર ઉપર જાય છે. પછી ત્યાં શું જોઈ છે? ગ્રીન ફિલ્ડ. સી સો સી વોઝ એન્જોઈંગ ધ બ્યુટીફુલ વ્યૂ. એ શું જોઈ છે? ત્યાં તે સુંદર મજાના લીલા ખેતરો જોઈ છે, એના દ્રશ્યો જોઈ છે. એન્ડ ધેન સી નોટિસ ધ ફ્લોક ઓફ ધ બર્ડ્સ. અને બીજું શું જોઈ છે? આકાશમાં એક પક્ષીનું ટોળું જોઈ છે. બરાબર, ઓન ધ હર વે ધ અપ્લાય ધ બ્રેક્સ. અને પછી એ શું કરે છે? એવું જેવું એ પક્ષીનું ટોળું આકાશમાં જોઈ છે અને એવી તેવી જ રીતના એણે પોતાની સાયકલને પેન્ડલને શું કરી છે? સ્ટોપ કરી દે છે, પોતાની સાયકલને બ્રેક મારે છે. ધ ફેન સ્ટોપેટ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. અને ફરી પંખો જેવી એ બ્રેક મારે છે, પેન્ડલ બંધ થઈ જાય છે, તેવો જ એનો પંખો શું થઈ જાય છે? ફરતો અટકી જાય છે અને સાયકલ શું થઈ જાય છે? નીચે પડી જાય છે. તેજસ્વીની ક્લોઝ હર આઈસ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ધ ટાઇટલી. અને પછી શું કરે છે? તેજસ્વીની તેની આંખોને શું કરે છે? એકદમ બંધ કરી દે છે અને હેન્ડલને શું કરે છે? ટાઇટલી એટલે મજબૂતીથી એ પકડી રાખે છે. બટ વિથઇન સેકન્ડ ધડામ. અને બીજા જ મિનિટમાં તે શું કરે છે? ધડામ દઈને નીચે પડી જાય છે. સી ક્રાઇડ આઉટ. અને પછી તે શું કરે છે? બૂમો પાડી ઉઠે છે. ઓ માં. શું બૂમો પાડે છે? ઓ મમ્મી. ત્યારબાદ સી ઓપનેડ હર આઈસ. અને પછી શું કરે છે? તે પોતાની આંખો ખોલે છે. ઓહ માય ગોડ, ઇટ વોઝ અ ડ્રીમ. અને જેવી આંખો ખોલે છે તો એને રિયલાઇઝ થાય છે. શું રિયલાઇઝ થાય છે? તો એ તો એવી વિચારે છે કે આ તો એક સપનું હતું. હી ગોટ અપ. અને પછી એ શું કરે છે? ત્યાંથી ઉઠે છે જલ્દી જલ્દી. બરાબર, વોશેડ હર ફેસ એન્ડ લુકેટ ઇન ટુ ધ મિરર. પછી તું શું થાય છે? તેનું ત્યાંથી ઉઠીને મોઢાને પોતાનું મોઢું ધોય છે અને કાચમાં જુએ છે. અને પછી શું કહે છે? ત્યારબાદ શું છે? ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી ડ્રીમ ફોર એવર. શું કહે છે? કે અત્યારે તો આ એક શું હતું? એક સપનું હતું, પણ આ સપનું હંમેશના માટે રહી શકે નહીં, ફોરવર્ડ એટલે હંમેશના માટે. બરાબર, ત્યારબાદ સી પ્રોમિસેડ હર સેલ્ફ. તે પોતાની જાતને શું કરે છે? એક વચન આપે છે. પ્રોમિસ એટલે વચન કરે છે. આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. શું એ પોતાની જાતને એક વચન આપે છે? તો શું કહે છે? હું જે સપનામાં જેવી સાયકલ એણે જોઈ હતી એવી જ હું એક દિવસ શું કરીશ? સાયકલ બનાવીશ અને હું મારા ગામની ઉપરથી એ સાયકલને ઉડાડીને લઈ જઈશ. એવું એ કાચમાં જોઈને પોતાની જાતને એક પ્રોમિસ કરે છે, વચન આપે છે. ત્યારબાદ સી સ્માઇલેટ એટ હર સેલ્ફ ઇન ધ મિરર. અને પછી એ શું કરે છે? તે પોતાની જાતને અરીસાને તરફ જોઈને હસે છે. સરસ મજાની વિદ્યાર્થી મિત્રો સ્ટોરી હતી. તમને હવે પછીની જે હોમવર્ક આપીશ એમાં તમને હું સ્પેલિંગ અને જે આપણે બાકી છે જે બીજું શું શું જોયું હતું, બરાબર, એ હું તમને હોમવર્કમાં આપીશ. એના રીલ એને જોઈને તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે. બરાબર, ત્યારબાદ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. અસ્તુ.